આજે આપણે ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે અને બધાને પ્રિય એવો કેરીનો રસ અને સાથે મસાલા પૂરી બનાવીશું. આજે આપણે એવી રીતે મસાલા પૂરી બનાવીશું કે રસ પૂરી સાથે શાકની જરૂર જ ના પડે. તો ચાલો ખાવાની ખૂબ જ મજા પડે તેવો કેરીનો રસ અને મસાલા પૂરી બનાવવાની શરૂઆત કરીએ. રસપુરીમાં સૌથી પહેલા રસ બનાવવા માટે અહીંયા મેં 4 પાકી કેસર કેરી લઈ લીધી છે. અહીંયા કેસર કેરીની જગ્યાએ તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો. હવે આ પાકી કેરીની છાલ કાઢીને તેને નાના નાના ટુકડામાં કટ કરી લેશું. તો આ રીતે કેરીના ટુકડા કરી લીધા પછી હવે અહીંયા મેં એક મિક્સી જાર લઈ લીધી છે. હવે આ મિક્સી જારમાં કટ કરેલા કેરીના ટુકડા ઉમેરીશું. હવે તેમાં 1-2 ટેબલસ્પૂન અથવા તો કેરીની ખટાશ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરીશું અને તેની સાથે જ થોડા બરફના ટુકડા અને 1/2 કપ જેટલું દૂધ ઉમેરીશું. અહીંયા દૂધનું પ્રમાણ તમારે જે રીતે રસ પતલો કરવો હોય એ રીતે ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતે કેરીના કોઈ પણ ટુકડા ના રહે તે રીતે તેને ગ્રાઇન્ડ કર્યા પછી હવે આ કેરીના રસને એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરવાની જગ્યાએ તમે ડાયરેક્ટ હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને પણ કેરીનો રસ બનાવી શકો છો. આ કેરીના રસને ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં થોડો ઇલાયચી પાવડર અને સૂંઠ પાવડર પણ ઉમેરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ કેરીનો રસ કેટલો મસ્ત બન્યો છે. તો હવે આ રસને ફ્રીજમાં ઠંડો થવા રાખી દેશું અને આપણે મસાલા પૂરી બનાવવાની શરૂઆત કરીએ. મસાલા પૂરી બનાવવા માટે સૌથી પહેલાં 1 મીડિયમ સાઇઝના બટાકાની છાલ કાઢી તેને આ રીતે નાના ટુકડામાં કટ કરીને લઈ લઈશું. તેની સાથે જ 1 લીલું મરચું, 2-3 નાના આદુના ટુકડા અને 5-6 લસણની કળી ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી ક્રશ કરીને એક પેસ્ટ તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ અને જરા પણ ટુકડા રહ્યા વગરની આ બટેટા, આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર છે. હવે તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું અને તેની સાથે જ તેમાં 2 ટેબલસ્પૂન સૂજી એટલે કે રવો ઉમેરીશું. આ રવાની જગ્યાએ તમે ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1-1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અહીંયા તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું જેથી પૂરી તળતી વખતે તેમાં તેલ ના રહે. અને હવે લાસ્ટમાં અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે તેનો આ રીતે ભૂકો કરીને ઉમેરી દેશું. અને હવે બધી જ વસ્તુને હાથ વડે સરસથી મિક્સ કરી લેશું. અહીંયા મસાલા સાથે તમે અજમા, આખું જીરું અને ઝીણી સમારેલી ધાણા ભાજી પણ ઉમેરી શકો છો. બધા મસાલા લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પૂરી માટેનો કઠણ લોટ બાંધીશું. અહીંયા પૂરી માટે થોડો કઠણ લોટ જ બાંધવાનો છે કેમ કે તેને આપણે થોડી વાર માટે રેસ્ટ પણ આપીશું. રેસ્ટ આપશું એટલે લોટ થોડો સોફ્ટ થશે અને પૂરીનો લોટ રોટલીના લોટ કરતાં થોડો કઠણ જ હોય છે. એટલે જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ એ રીતનો કઠણ લોટ જ આપણે બાંધીશું. તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ પૂરી માટેનો કઠણ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે રેસ્ટ આપવાનો છે પણ તે પહેલાં તેના પર 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને તેલથી કોટ કરી લેશું જેથી કરીને લોટને રેસ્ટ આપીએ ત્યારે તે મસ્ત સ્મૂધ થઈ જાય. તો આ રીતે લોટને તેલથી સરસ રીતે કોટ કર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને 15-20 મિનિટ માટે રેસ્ટ આપીશું. 20-એક મિનિટ જેવું લોટને રેસ્ટ આપ્યા પછી હવે લોટને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ પહેલાં કરતાં ઘણો સોફ્ટ થઈ ગયો છે. તો હવે હાથ વડે લોટને સરસથી મસળીને વધારે સ્મૂધ કરીશું.
એકથી દોઢ મિનિટ જેવું લોટને મસળ્યા પછી હવે લોટ મસ્ત સ્મૂધ થઈ ગયો છે. તો હવે આ લોટમાંથી આપણે જે સાઈઝની પૂરી કરવી હોય એ રીતે એક સરખા નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દેશું અને ત્યાર પછી તેને હાથમાં લઈ બંને હથેળી વડે આ રીતે પ્રેસ કરતા જઈ તેના ગોળ લુઆ તૈયાર કરીશું. આ રીતે લુઆ તૈયાર થઈ જાય ત્યાર પછી અહીંયા મેં પાટલી લીધી છે. પાટલી ઉપર એક લુઓ લઈ આ લુઆ ઉપર 2-3 ટીપા જેટલું તેલ ઉમેરીશું અને તેને લુઆની બંને સાઈડ લગાવી દઈશું અને ત્યાર પછી વેલણની મદદથી નાની અને થોડી જાડી એવી પૂરી વણીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે થોડી જાડી પૂરી વણવાની છે જેથી કરીને પૂરીને તળીએ ત્યારે તે મસ્ત ફૂલાય. કેમ કે આ પૂરીમાં આપણે તલ પણ ઉમેર્યા છે એટલે પૂરી વધારે પાતળી કરશું તો તે બરાબર રીતે નહીં ફૂલે. તો હવે આ જ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું. આ રીતે 2-3 પૂરી વણાય ત્યાર પછી સાઈડમાં ગરમ કરવા મૂકેલું તેલ ગરમ થઈ ગયું છે. અહીંયા મેં જ્યારે પૂરી બનાવવાની શરૂઆત કરી ત્યારે જ તેલ ગરમ મૂકી દીધું હતું. તો આ તેલ પણ થોડો લોટ ઉમેરીને ચેક કરીએ તો લોટ ફટાફટ ઉપર આવી ગયો. એનો મતલબ છે કે તેલ આપણું પૂરી તળવા માટે સરસ ગરમ થઈ ગયું છે. તો હવે તેલમાં પૂરી ઉમેરીશું અને તેના ઉપર આ રીતે ખૂબ જ હળવા હાથે ચારા વડે હલાવતા જશો અને તમે અહીંયા જોઈ શકો છો કે આ પૂરી કેટલી મસ્ત ફૂલી ગઈ છે. અને તરત જ પૂરીની સાઈડ ચેન્જ કરી દેશું અને બીજી સાઈડેથી 1/2 મિનિટ જેવી પૂરી તળાય એટલે તેને તેલમાંથી કાઢી લેશું. તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કેટલી મસ્ત પૂરી તૈયાર થઈ છે. તો હવે આ જ રીતે બધી જ પૂરીને આપણે તળી લેશું. પૂરી તેલમાં ઉમેરીએ એ પહેલાં ખાસ ધ્યાન રાખવું કે તેલ ખૂબ જ ગરમ હોવું જોઈએ. જો તમને એવું લાગે કે તેલ થોડું ઠંડુ પડી ગયું છે તો થોડીવાર તેલને ગરમ થવા દેવું અને ત્યાર પછી પૂરીને તેલમાં ઉમેરવી. પૂરી તળાયા પછી આપણી આ ગરમા ગરમ પૂરી સાથે ફ્રીઝમાં રાખેલો રસ પણ મસ્ત ઠંડો થઈ ગયો છે. તો આપણી આ મસાલા પૂરી અને ઠંડો ઠંડો કેરીનો રસ તૈયાર છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ મસાલા પૂરી અને રસને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તમને મસાલા પૂરીની રીત જોઈને જ ખબર પડી ગઈ હશે કે જો તમે આ રીતે મસાલા પૂરી બનાવશો ને તો રસ પૂરી સાથે શાકની જરૂર જ નહીં પડે. અને બીજી વાત કે આ મસાલા પૂરીને તમે નાસ્તામાં ચા સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો. તો આ ખાવાની ખૂબ જ મજા પડે તેવી મસાલા પૂરી અને ઠંડો ઠંડો કેરીનો રસ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.